જૂનાગઢના દલિત યુવા આગેવાનને માર મારવા મામલે મોટા સમાચાર. ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી. ગણેશ ગોંડલ સામે માર મારવા ઉપરાંત અપહરણની પણ ફરિયાદ થઈ છે. દલિત આંદોલનના ભણકારા વચ્ચે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે ગણેશ ગોંડલ. જૂનાગઢ એલસીબીની ટીમે ગણેશ ગોંડલને સકંજામાં લીધો. અપહરણ અને મારની ઘટનાથી દલિત સમાજમાં આક્રોશ વ્યાપેલો છે. દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્રને માર મારવામાં આવ્યો હતો. જૂનાગઢ એલસીબીની ટીમે ગણેશ ગોંડલને સકંજામાં લઈ લીધો છે. જે આખો મામલો હતો જેમાં રાજુ સોલંકીના પુત્રને માર મારવામાં આવ્યા. રાજુ સોલંકી જેવો દલિત આગેવાન છે અને તેમના પુત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો. આખા મામલા વિશે આપને વિગતો આપીએ તો સંજય રાજુભાઈ સોલંકી સાથે ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ રાત્રિના સમયે ગણેશ અને તેના સાગરીતો ગાડીઓ સાથે ધસી આવ્યા. દલિત સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કર્યું અને તેને લઈ ગયા. સંજય રાજુભાઈ સોલંકી સાથે ગાડી ચલાવવાની આજે બોલાચાલી હતી. નજીવી વાતને લઈને આ પરિણામ છે એક પોલીસના ચોપડે નોંધાયું. દલિત સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું. ગણેશ ગોંડલે સંજય સોલંકીનું અપહરણ કરી ગણેશગઢ ખાતે લઈ જઈ ઢોર માર માર્યો હતો. વિડીયો બનાવી વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. જૂનાગઢ સાબલપુર ચોકડી નજીક સંજયને ઉતારી દેવામાં આવ્યો. સંજય સોલંકી ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા. એ ડિવિઝન પોલીસે સંજય સોલંકીનું નિવેદન લીધું. ગણેશ તેમજ તેના 10 સાગરતો વિરોધ સંજય સોલંકીએ ગુનો નોંધાવ્યો છે, જેમાં હત્યાની કોશિશ, અપહરણ, રાયટિંગનો ગુનો પણ દાખલ છે. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ કરવાની દલિત સમાજે માંગ કરી હતી. અનુસૂચિત જાતિના લોકો જે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જો ધરપકડ નહીં થાય તો દલિત સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી. રહીમ, અહીં જે સમાજમાં આક્રોશ છે અને તેની સામે માંગ પણ કરવામાં આવી હતી, શું સમાજના આક્રોશને જોતા પોલીસે કાર્યવાહી કરી છે કે પછી પોલીસે નિષ્પક્ષ રહીને આ મામલે કાર્યવાહી શરૂ કરી છે? શું અપડેટ છે? અમિતા, ચોક્કસપણે દલિત સમાજ, જે અનુસૂચિત જાતિના સમાજના લોકો છે, તેમના દ્વારા આજે એક મહાસંમેલન અને વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે જો આજથી સુધી જો તેની ધરપકડ નહીં કરવામાં આવે તો 10 વાગ્યે કાળવા ચોકની અંદર મોટી માત્રાની અંદર લોકો એકત્ર થઈ અને વિરોધ કરશે. જેને પગલે જ ગત રાત્રિના ગોંડલ પહોંચેલી એલસીબી છે તેને મોટી સફળતા મળી હતી. જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ ગોંડલ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેને જૂનાગઢ એલસીબી ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે તેની વચ્ચે એક મોટા સમાચાર પણ અમિતા સામે આવી રહ્યા છે કે જે રીતના આ એસસી એસટી સેલના ડીવાયએસપી આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા હતા, તપાસના જે કે ઝાલા છે તે અચાનક જ રજા ઉપર ઉતરી ગયા હોવાની વિગત સામે આવી છે અને હવે સમગ્ર મામલાની તપાસ છે તે હિતેશ ધાંધલિયા દ્વારા છે તે કરવામાં આવશે. એસપી દ્વારા આખી તપાસ છે તે હિતેશ ધાંધલિયાને સોંપવામાં આવી છે. જે રીતના વાત કરવામાં આવે તો 11 વાગ્યાની આસપાસ જે જ્યોતિરાદિત્ય સિંહ છે ગણેશ ગોંડલ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટની અંદર રિમાન્ડની માંગ કરવામાં આવે તેવી પણ વાત સામે આવી છે. જે રીતના વાત કરવામાં આવે અમિતા, જે આખી ઘટના બની હતી કારવા ચોક પાસે જ બની હતી. ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જે ગણેશ સહિત 10 જેટલા લોકો છે તેમને ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા અને ત્યારબાદ તેને જે કહી શકાય કે નગ્ન હાલતમાં વિડીયો ઉતારીને માર મારવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે અને સાથે ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે જે જૂનાગઢ એ ડિવિઝન છે તેમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને સમગ્ર તપાસ છે એસસી એસટી સેલના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી. જે કે ઝાલા છે તે અચાનક જ રજા ઉપર ઉતર્યા છે. સમગ્ર મામલે તપાસ અન્ય ડીવાયએસપી ચલાવી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે જે આજે જે અનુસૂચિત જાતિના લોકો છે તે કાળવા ચોકમાં એકત્ર થવાના હતા તે હજી કાર્યક્રમ છે રદ નથી કરવામાં આવ્યો. આ 10 વાગ્યે ખબર પડશે કે કઈ રીતનો આખો આ કાર્યક્રમ રહેશે, કારણ કે આજે વિરોધ પ્રદર્શનની પણ વાત કરવામાં આવી છે. તેને જ લઈને જૂનાગઢ પોલીસ છે તે પણ એક્શન મોડમાં જોવા મળી છે. કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે પણ તમામ તકેદારીના પગલાં છે તે લેવામાં આવે છે. જ્યારે ગણેશને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવાની વાત છે તે પણ સામે આવી છે. એટલે કહી શકાય કે જે રીતના હવે પોલીસ છે, જૂનાગઢ પોલીસ છે તે એક્શન મોડમાં હાલ જોવા મળી છે. જી
જી આભાર આપનો જાણકારી આપવા માટે. જૂનાગઢમાં દલિત યુવકના અપહરણ બાદ માર મારવાનો મામલો, જ્યાં ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ સહિતના શખ્સોની ધરપકડ કરાઈ. તપાસ કરતા એસસી એસટી સેલના ડીવાયએસપી જે કે ઝાલા જે અચાનક જ રજા પર ઉતર્યા છે. આ કેસની તપાસ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને સોંપાઈ હતી. ગણેશ ગોંડલ સહિતના આરોપીઓને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.